तो हेलो दोस्तों, कैसे हो आप सब। तो दोस्तों आज है तारीख 21 और अभी यहाँ पर हमारे कंपाउंड में सत्संग चल रहा है श्री राम भगवान का। और देखो यहाँ पर सब बड़े लेडी सत्संग गा रहे हैं और सब दीदी रंगोली बना रहे हैं। तो देखो कैसी मस्त रंगोली बनाई है सबने। सब अभी कलर पुर रहे हैं रंगोली में। मुझे स्पेशली वीडियो शूटिंग करने बुलाया ऊपर से घर से। तो अभी ये देखो हमारा आरव तबला बजा रहा है। तो देखो कैसे बजा रहा है वो तबला। और यहाँ पर सारे लेडीज रंगोली ख़त्म करके उठ चुके हैं। अभी फाइनल टचिंग ही बाकी है थोड़ा बहुत, तो वो कर रहे हैं। तो अभी ये रंगोली तैयार हो चुकी है पूरी। अभी थोड़ा बहुत ही फाइनल टचिंग बाकी है। और देखो फोटो भी ले रहे हैं। और यहाँ पर सत्संग हो रहा है श्री राम प्रभु का। देखो सभी लोग जा रहे हैं, मंजीरा बजा रहे हैं, तबला बजा रहे हैं। और यहाँ पर रंगोली फाइनल हो चुकी है। तो यहाँ पर देखो अभी सब स्वस्तिक बना रहे हैं गेट के पास। और फिर हम रात को निकल चुके थे घूमने सिटी में। तो देखो ये वहाँ का सीन है। और हाँ एक जगह पर कार्यक्रम था राजभाग अठवी का, तो वहाँ पर भी हम जाएंगे। तो देखना वहाँ पर वो कहला था वीरानी गार्डन, तो वहाँ का होगा। तो अभी हम पहुँचने वाले हैं। આપણી વાર્તાઓ હાલડા ગીતો ધરોહર હાજરી છે માતાઓ બહેનો, તમે આ ધરોહર ને હાજરી રાખજો. પગે લાગી કહું છું તમારી તાકાત અદભુત છે. મારા દેશની દીકરીની તાકાત શું છે તમને ખબર હોય. દેવાજ બોદર, દેવાજ બોદર હોય, દેવાજ બોદર લખી હકીક રાહ રાખતા વાત કરજો. પણ પોતાના 11 વર્ષના બરફના દીકરાને માથું કાપવા માટે આપવા માટે તૈયાર કરવા વાળી તાકાત તો આયરાણી ની છે. ભલા માણસ ઈ ન્યાથી તૈયાર કરી આવું નીકળે કોઈ કરે એને ખબર ન હોય સંસ્કારી. એ તો હકીકત છે ને. હું કોઈ જ્ઞાતિ વાત નો માણસ છું. સારા છે, મારા વતન છે આખો ભારત. મુસ્લિમ સિંહ ઈસાઈ બધા એને પ્રેમથી રહી ભારતની સુપર પાવર બનાવવાનો છે. પણ અહીંયા રહીને અમીર ખાન એમ કે મેરી ફેક્ટરી ત્યાં સેફ નહીં તો પાકિસ્તાન ભેળું થાય. ગોગલો અહીંયા હું ડાયટો છે બરોબર છે. હા હા, એટલે એને તો રોલ મોટર રાખતા જ નહીં. આ બોલ એને વાયર બુક પડી ગયા. પણ મારી પાસે અનેક દાખલા છે કે અનેક દાખલા છે. એક દાખલો આલિયા ભટ્ટ કિલો કુતુબ મિનાર ને તાજમહેલ ભારતની ધરોહર. એકલા મેવાડના રાણા કુંભાએ 32 થી વધારે દુર્ગ બનાવ્યા હતા. ઈ શું હતું? તમારો બાપ કરી ગયો ઈ શું હતું?
એને વાંચો તો ખબર પડે સાહેબ કોકની પ્રેમની નિશાની. તાજમહેલ મારા દેશમાં એક ઇમારત છે એનું મને ગૌરવ છે. તાજમહેલ જેવી ઇમારત મારા ભારતમાં છે એનું મને ગૌરવ છે. એ વાત સાચી છે. પણ તમને હું કહું, તાજમહેલ પ્રેમની નિશાની કોઈ કહેતો હોય તો એને 40 લાખ વધારે ગરીબો ભૂખે મરતા હતા ભારતમાં એ વખતે તાજમહેલ બનતો હતો. બરાબર વાંચી સભા. બીજી વાત, મજૂરોના હાથ કાપી દેવામાં આવ્યા, એના આર્કિટેક્ટો જે હતા એના ગામો બીજું કોઈ ન બનાવી શકે. આને પ્રેમની નિશાની કેમ કેવી? હવે તમે કહો. પણ કોઈને પ્રેમની નિશાની કહેવી હોય તો તાજમહેલ નથી, પણ રામેશ્વરમ થી લઈ અને શ્રીલંકા સુધી દરિયાની છાતી માથે બાંધેલો પુલ છે ને, એને રામ અને જાનકીના પ્રેમની નિશાની છે. ગોપી જોઈ લીધો પછી કહેવો છે એ પ્રેમની નિશાની. આજ પણ આથાકમાળ ધરતી માંથી નીકળાય રાણી કી વાય અમારી ઉદયમતી ના પ્રેમ ની નિશાની છે એના પતિ ભીમદેવ ની. તમે વિચાર કરો, હવે હાવ હાજુ છે કે નહીં? એવી એવી ઇમારતો છે આખે આખા મહાભારત રામાયણ આખા શાસ્ત્રો આખું ભૂગોળ ખગોળ વિજ્ઞાન દુનિયાનું. હમણાં હજાર હજાર વર્ષ પહેલા હમણાં વૈજ્ઞાનિકો નામ બધા મથી મથી અને નાસા વાળા એ કીધું કે આવી રીતે પૃથ્વી ફરે છે નામ ફરવામાં. એનાથી આપણે આગાવી શકીએ છીએ બહુ આગળ. ખાલી દેખા દેખી નો ભણતર આ તે બધું ફેર ઠીક છે. હું અહીંથી જાહેરમાં સભાનતાથી કહું છું, આટલા બેઠા છે, લાઈવ થાય છે, મીડિયા વાળા મિત્રો છે, એને બધાની હાજરીમાં હું અહીંથી કહું છું કે 70-70 વર્ષથી આજ સુધી આપણી સ્કૂલોમાં બિલકુલ ભારતનો ખોટામાં ખોટો ઇતિહાસ વાપસ ઘર. તો દેખો આપ સભી યહાં પર કિતની પબ્લિક હૈ ઓર યહાં પર બહાર ભી કિતની સારી પબ્લિક હૈ. તો દેખો આપ સભી હમ લોગ અભી નિકલ રહે હૈ ઘર કે લીએ વાપસ. તો અભી દેખો યહાં પર કિતની ગેટ પર પબ્લિક હૈ ઓર અભી હમ સિટી મેં રોડ પર ગયે થે. તો એ અમારા રાજ્ય જોકી આપ સભી જાનતે હોંગે. તો નારે બોલ રહ્યા હતા જય શ્રી રામ, બાદમાં હમ ભી બોલ રહે થે નારે. તો દોસ્તો આપ સભી લોકો કો અચ્છા લગા હોગા યે વ્લોગ સિટી કા નેટ કા. તો દેખો અભી હમ જા રહે હૈ. તો એ યહાં પર દેખો કેસે તોરણ બાંધે સર રાસ્તે પર. દોસ્તો અમારી ગોકુળધામમાં ગઈ. તો અભી દેખો અભી યહાં કા વ્યૂ કલ કે વ્લોગ મેં આયેગા. તો આપ સભી દેખના કલ યહાં પરસો આ જાયેગા વ્લોગ પૂરા. તો મિલતા હૈ ગાઈસ નેક્સ્ટ વ્લોગ મેં. તબ તક કે લિયે બાય બાય, ટેક કેર, ખુશ રહો સબ.